સુરતના અલગ અલગ વિસ્તારમાં શીતળા માતાની પૂજા કરીને શીતળા સાતમની ઉજવણી કરવામાં આવી છે। सूरत शहर वराछा विस्तार में आवेला जोगेश्वर महादेव मंदिर खाते वहली सवार थी मोटी संख्या में बहनों द्वारा शीतला माता की पूजा अर्चना अने आखो दिवस ठंडू खाईने शीतला मां सातमनी उजवणी करवामां आवे छे। मारो नाम पायल छे। आतम छे सातम छे मोटी संख्या में बहनों द्वारा पूजा करवामां आवे छे। आज शीतला मां नो व्रत स्पेशल बहनों माटे होय छे जे पोताना बाळको माटे करे छे बाळकोना स्वास्थ्य माटे एनी तंदुरस्ती माटे अने एना सारा भविष्य माटे ए दिवसे लोको सवारथी व्रत करीने ठंडू भोजन ले छे अने रात्रे पण ठंडू ज खाय छे पूरो दिवस अने पछी काले आठमना दिवसे व्रतनु उजवणू करे छे। ओके શીતળા સાતમ એટલે કે એક બહેનો માટેનું વ્રત હોય છે તેમાં બહેનો એવા નાના નાના બાળકો માટે રહેતા હોય છે। શીતળા માતાજીની પૂજા અર્ચના કરી શીતળા માતાજીની પ્રાર્થના કરવામાં આવે છે। નાના બાળકોને અછબડા ઓરી નીકળે છે ત્યારે માતા રક્ષા કરતા હોય છે। બહેનો દ્વારા જણાવવામાં આવ્યું કે આખો દિવસ ઠંડુ ખાવામાં આવે છે સાથે સાથે શીતળા માતા સૌની મનોકામના પૂર્ણ કરે તેવી પ્રાર્થના કરવામાં આવે છે। દર્શક મિત્રો જીકે ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। ત્યારે પવિત્ર શ્રાવણ માસના લઈને આજે સાતમનો દિવસ છે ત્યારે સાતમના દિવસે ખૂબ જ ભવ્ય ઉજવણી કરવામાં આવતી હોય છે। ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં જગદીશ્વર મહાદેવ મંદિર ખાતે આજે બહેનો દ્વારા શીતળાઈ માતાની પૂજા કરવામાં આવી રહી છે। ત્યારે આજના દિવસે જે લોકો છે તે ઠંડુ ખાતા હોય છે તેવું પણ કહેવામાં આવતું છે। ત્યારે પરમ પૂજ્ય અમારી સાથે છે તેમની સાથે જ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। મારું નામ ગોસ્વામી સંતોષગીરી છેલગીરી છે। અમે અહીંયા વર્ષોથી પૂજા કરીએ છીએ। પહેલાં મારા પિતાજી પૂજા કરતા હતા, અત્યારે અમે પૂજા કરીએ છીએ અને દર વર્ષે આવી જ રીતે શીતળા સાતમમાં બહેનોને ખૂબ ભીડભાડ હોય છે। સવારે આમ જુઓ તમે 5 વાગ્યાથી લાઇન ચાલુ છે આવી રીતના, અત્યારે 10 વાગ્યા છે, 9:30 થઈ ગયા છે, બપોરના 12 વાગ્યા સુધી એટલી જ ભીડ રહેશે। તેમ છતાં કોઈને કંઈ કોઈ પણ ઈજા થયા વગર માતાજીની દયાથી બધું કામ નિર્વિઘ્ન થઈ જાય છે અને દર વર્ષે સાતમના દિવસે બહેનો સવારે વહેલા વહેલા પૂજા કરવા માટે આવે છે અને શીતળામાની પૂજા કરવાથી શાસ્ત્રોના જણાવ્યા પ્રમાણે શીતળામાની પૂજા કરવાથી આપણા દીકરા દીકરીઓને માતાજી રક્ષા કરે છે। ઓરી અને અછબડામાં જે બળતરા થાય છે એનાથી માતાજી રક્ષા કરે છે। આવી રીતના દર વર્ષે આપણે શીતળા સાતમ છે, દર શ્રાવણ મહિનાના 4 સોમવાર છે, ભક્તોને ખૂબ ભીડ હોય છે, સોમવારમાં લાઈન આપણે દરવાજાની બહાર વહી ગઈ હોય તેમ છતાં પણ કોઈ પણ કામ નિર્વિઘ્ન પૂરું થઈ જાય છે, જન્માષ્ટમી હોય છે, બધા તહેવારો આપણે ધામધૂમથી ઉજવીએ છીએ। આ હતા જગદીશ્વર મહાદેવ મંદિરના પરમ પૂજ્ય અને તેમણે જણાવ્યું છે શીતળાઈ માતાની પૂજા કરવાથી જે બાળકો છે તેમને અસબડા અને રસે શીતળાઈ માતા રક્ષા કરતા હોય છે તેવું પણ જણાવવામાં આવ્યું હતું। અહીંયા સવારથી જ તે મોટી સંખ્યામાં બહેનો દ્વારા શીતળાઈ માતાની જે પૂજા છે તે પૂજા કરવામાં આવી છે। આપ જોઈ શકો છો લાઈવ દ્રશ્ય જીટીવી ગુજરાતની અંદર। કેમેરામેન મિલન અગ્રવાલ સાથે વિજય મકવાણા, જીટીવી ગુજરાત, સુરત। જગદીશ્વર મહાદેવ મંદિર ખાતે વર્ષોથી મોટી સંખ્યામાં બહેનો દ્વારા શીતળા સાતમની વાર્તા અને પૂજા કરવામાં આવે છે। શ્રાવણ મહિનાના 4 સોમવારના દિવસે જગદીશ્વર મહાદેવ દાદાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે। જગદીશ્વર મહાદેવ મંદિર ખાતે જન્માષ્ટમીનો પણ ઉત્સવ ઉજવવામાં આવશે। વિજય મકવાણા સાથે મિલન અગ્રવત, જીટીવી ન્યૂઝ, સુરત।